નમસ્કાર, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. આજના મુખ્ય સમાચાર. ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસની ગાંધીગીરી. ભરૂચમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના મુદ્દે વિરોધ પ્રદર્શન. કોંગ્રેસીઓએ નગરપાલિકા પ્રમુખ અને લાઇટ કમિટી ચેરમેનને કાળો ગુલાબ આપી વિરોધ વ્યક્ત કર્યો. વીજ બિલના નાણા બાકી પડતા હોવાથી વીજ કંપનીએ કાપ્યા છે સ્ટ્રીટ લાઇટના કનેક્શન. ભરૂચ પોલીસ દ્વારા રૂપિયા 3.5 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો. વિવિધ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂ પર રોડ રોલર ફેરવી દેવાયું. ભરૂચ એબીવીપી દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના મામલે વિરોધ પ્રદર્શન. ભરૂચ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ. અંકલેશ્વર જીઆરડીસીના રિયો પ્લાઝા 2 એપાર્ટમેન્ટમાં ધોળે દિવસે ચોરી. ઘરમાં મૂકેલ કિંમતી વસ્તુની ચોરી કરી ચોર ફરાર. ચોર સીસીટીવી કેમેરાની નજરમાં કેદ થયો. જીએમડીસી રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ દ્વારા જમીન સંપાદન કરવા ખાનગી મકાનમાં ઓફિસ શરૂ કરવા બાબતે 5 ગામના ગ્રામજનો તથા ખેડૂતોનો વિરોધ. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી. નાંદોદ તાલુકાના ખામર ચોકડી પાસે એગ્રો બિઝનેસ સેન્ટર નામના ગોડાઉનમાં થયેલ ચોરીની ભેદ ઉકેલતી નર્મદા પોલીસ. દવા છાંટવાનો બેટરીવાળા પંપ, બોટ મશીન તથા જુદી જુદી જંતુનાશક દવા. આઈસર ટેમ્પો એક મળી કુલ કિંમત રૂપિયા 11,15,657નો મુદ્દામાલ કબજે લીધો. ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોએ ગાંધી નિર્વાણ દિને શહેરની સ્ટ્રીટ લાઇટના કનેક્શન કપાવવાના મુદ્દે ગાંધીગીરી દાખવી પાલિકા પ્રમુખ અને લાઇટ કમિટી ચેરમેનને કાળા ગુલાબ આપી જલ્દીથી ભરૂચની જનતાને અંધકારથી મુક્તિ મળે તેવી શુભેચ્છા પાઠવી હતી. છેલ્લા 3 દિવસથી બાકી વીજ બિલના મુદ્દે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ શહેરને સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કાપી નાખતા પ્રજાજનોને અંધારા ઉલેચવાનો સમય આવ્યો છે. ભરૂચમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના મુદ્દે ગાંધી નિર્વાણ દિને પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદની આગેવાનીમાં કોંગ્રેસ સભ્યોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને લાઇટ કમિટી ચેરમેન પરેશ પટેલને કાળું ગુલાબ આપી જલ્દીથી સ્ટ્રીટ લાઇટો ચાલુ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ભરૂચ શહેરના અંદર છેલ્લા 3 દિવસથી જે સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે, નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આજે ભરૂચ શહેરના અંદર 3,000 જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ છે. જીઈબી દ્વારા આ સ્ટ્રીટ લાઇટો કાપી નાખવામાં આવેલી છે. નગરપાલિકાએ 6 કરોડ જેટલી માતબર રકમ કહી શકાય કે નગરપાલિકાની જીઈબીનું બિલ કેટલાક મહિનાઓથી ન ભરવાના કારણે જીઈબીએ નગરપાલિકાના ગાલ પર એક તમાચો જોરદાર મારેલો છે. આજે અમે ગાંધી નિર્વાણ દિનના દિવસે ભરૂચ નગરપાલિકા ખાતે કાળો ગુલાબ લાવીને એ ગુલાબ એમને અમે ભેટ સોબતે આપેલો છે કે આ કાળો ગુલાબ એ જોઈને પોતે અહેસાસ કરશે કે ભાઈ મારી ભરૂચની પ્રજા આજે અંધારામાં જીવી રહી છે અને કદાચ નગરપાલિકા પ્રમુખ અને એમની જે શાસક પક્ષ છે, કમિટી છે, તેમને અહેસાસ થાય અને ભરૂચના જે કહી શકાય કે આ લાઇટનું બિલ બાકી છે તાત્કાલિક ધોરણે એની ભરપાઈ કરે અને ભરૂચને અંધેરામાંથી ઉજાલાના અંદર લઈને આવે. આજે અમે એ કાળો ગુલાબ એટલે આપેલો છે એમને, અને ખાસ કરીને આજના દિવસે બી ચીફ ઓફિસર ગેરહાજર છે એ દુઃખની બાબત છે કે આજે ભરૂચની પ્રજા છેલ્લા 3 દિવસથી લાઇટના પ્રશ્ને પીસાઈ રહી છે અને ચીફ ઓફિસરથી છેલ્લા 3 દિવસથી ભરૂચમાં નથી, એ ખૂબ જ દુઃખદ ઘટના છે. બીજી બાજુ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ ટેકનિકલ કારણોસર વીજ બિલ નહીં ભરાયાનું જણાવી વિપક્ષ પ્રજાજનોને ગેરમાર્ગે દોરતો હોવાનો આક્ષેપ કરી લાઇટો ચાલુ કરવા ગતિવિધિ હાથ ધરી હોવાનું કહ્યું હતું. 6 કરોડ જે બોલે છે લાઇટ બિલ અને વીજનાળું બાકી છે એ તદ્દન ખોટી વાત છે. એટલું બધું લાઇટ બિલ બાકી જ નથી. ભરૂચ નગરપાલિકા શુક્ર, શનિ અને રવિ 3 દિવસ જાહેર રજા હોવાને કારણે, બરાબર, એક ટેકનિકલી ભૂલને કારણે એ બિલની અંદર જે કંઈ સ્થિતિ આવી છે એ અધિકારીઓ પર બી એના પગલાં લેવામાં આવશે. પરંતુ નગરપાલિકાનો કોઈ પણ વહીવટ અંધેરમાં છે નહીં. નગરપાલિકા દ્વારા હર હંમેશ પ્રજાને પડતી તકલીફ માટે નગરપાલિકા હર હંમેશ સાથે જ રહેશે. એ જે કોઈ તાઇફા અને જે કોઈ જૂઠ્ઠું બોલવું ને જોરથી બોલવું એ કોંગ્રેસના વિરોધ પક્ષના લોકો કરે છે એને હું સખત શબ્દોમાં વખરી નાખું છું. ભરૂચની જનતા હર હંમેશ ભરૂચ નગરપાલિકા સાથે છે, એટલે 1995થી સત્તાપક્ષમાં ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં બેસે છે. આભાર. વીજ જોડાણ કઈ સુધી ચાલુ થશે? વીજ જોડાણ લગભગ આજથી લઈને કાલ સુધીમાં, લગભગ ગઈકાલે જ એની પ્રોસિજર થઈ ગઈ છે.
આજે સાંજ સુધીમાં લગભગ થઈ જશે. અંદાજિત કેટલું બિલ બાકી છે અને કેટલા મહિનાથી બાકી? 1 કરોડથી 1.25 કરોડ જેવું અંદાજિત બિલ બાકી છે લાઇટ બિલનું, અને એ ભરપાઈ બી અમે 15 દિવસ પહેલાં 15 લાખ બી ભરેલા છે, અને બાકીની અમાઉન્ટ બી અમે ભરવાના હતા, પરંતુ શુક્ર શનિ અને રવિની જે રજાઓ હતી એના કારણે, જાહેર રજાઓના કારણે અમે નથી ભરી શક્યા, એ આજે અમે ભરપાઈ કરી શકીશું. ભરૂચ પોલીસ દ્વારા વિવિધ પોલીસ મથકમાં ઝડપાય રૂપિયા 3.5 કરોડના દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે અને પકડાય છે. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો આ દારૂનો સમયાંતરે કોર્ટની મંજૂરીથી નાશ કરવામાં આવે છે. ભરૂચ શહેર તાલુકાના વિવિધ પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલ 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થાનો ચાવજ ખાતે આવેલ વિડીયોકોન કંપનીના કમ્પાઉન્ડમાં એકત્રિત કરી નાશ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના દારૂના જથ્થા પર ભરૂચના SDM, મામલતદાર, વિવિધ પોલીસ મથકના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ રોલરના તોતિંગ પૈડા ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના દારૂ પર રોડ રોલર ફરી વળતા મદિરા શોખીનોના જીવ બળી ગયા હતા. વિદેશી દારૂના જથ્થાનો જે મુદ્દામાલ મળ્યો હતો એના માટેની દરખાસ્ત નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ જંબુસર અને રેલવે તરફથી એને નાશ કરવા માટેની વિગતો મળી અને એની ખરાઈ પ્રમાણપત્ર DYSP સાહેબ દ્વારા રજૂ થયું અને નામદાર કોર્ટનો હુકમ અને ત્યારબાદ પ્રોહિબિશન એક્સાઇઝ દ્વારા એને ખરાઈ થયા બાદ એનું નાશ કરવાની જે કામગીરી છે તે આજે અત્રે ચાવજ ગામ ખાતે આ વિડીયોકોન કંપનીના જે કમ્પાઉન્ડ હોલમાં એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે અને અંદાજે 3.5 કરોડનો જે જથ્થો છે એનો મુદ્દામાલ નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. વિદેશી દારૂના નાશ કરવાની કામગીરી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા પેપર લીક થવાના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારનું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ રાખવામાં આવે છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ વારંવાર પેપર લીકને લઈને અનેક રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ પંચાયતી સેવા પસંદગીની નિષ્ફળતાના કારણે કેટલાય વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ન ઊભા થયા છે. આ પરીક્ષા મોકૂફ રહેતા લાખો વિદ્યાર્થીઓના ભાવિ અને લાખો વિદ્યાર્થીઓની ભાવના સાથેની ચીડા છે. વિદ્યાર્થી પરિષદ વારંવાર કહેતું આવ્યું છે કે પેપર લીકની ઘટનાઓ વિદ્યાર્થીઓના પ્રશાસન ઉપરના વિશ્વાસને તોડે છે. વિદ્યાર્થી પરિષદનું માનવું છે આ પ્રકારની ઘટનાઓમાં મુખ્ય અધિકારીઓ અથવા તો સંડોવાયેલા તમામને જવાબદાર ઠેરવી તેમના ઉપર કડક કાર્યવાહી થાય, કારણ કે વારંવાર થતી આવી ઘટનાઓને કારણે સામાન્ય વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ અને ભોગ બને છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકાર 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવા, 20 દિવસની અંદર આ પરીક્ષા લેવા માટે પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ, યાત્રા, નિવાસ, ભોજનની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે, તેમજ આ પેપર લીક કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવે અને આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે સહિત અન્ય માંગો કરવામાં આવી છે. 24 કલાક એક રાત દિવસ એક કરીને આ પરીક્ષા માટે તૈયારી કરે છે, પરીક્ષાના કેન્દ્ર ઉપર પહોંચી જાય છે અને પછી ખબર પડે છે કે પેપર લીક થયાના કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવે છે. તો આ વસ્તુ ખૂબ જ નિંદનીય છે અને પરીક્ષા લીક થયાના કારણે વિદ્યાર્થીઓની અંદર જે હતાશાનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ એક આજે આપણા માટે નિંદનીય વાત છે. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર પાસે આ એક માંગ કરે છે કે આ પરીક્ષા 24 કલાકમાં એની નવી તારીખ બહાર પડે. અને બીજી વાત કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ પણ એક માંગ કરે છે કે જ્યારે પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ પહોંચે ત્યાં તેમની સંપૂર્ણ વ્યવસ્થા કરે અને આ પેપર લીકના અંદર સંડોવાયેલા તમામ લોકોને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ પણ એક માંગ કરે છે કે જો આગામી વર્ષોમાં પણ આવી જ રીતે પેપર લીક થયા કરશે તો વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિત માટે સંદર્ભે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપે છે. એ જે ઘટના પેપર લીક બની એની અંદર જે લોકો સંકળાયેલા છે એમને ઉપર કેસ થાય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકારને માંગ એ કરે છે કે જે આ ઘટનાની અંદર સંકળાયેલા લોકો છે એની ઉપર કાર્યવાહી થાય અને 20 દિવસની અંદર આ પરીક્ષાની તારીખો જાહેર થાય અને 20 દિવસની અંદર આ પરીક્ષા લેવાય. અને બીજી એક સરકાર પાસે માંગ એ કરે છે કે જે લોકો જે પરીક્ષાર્થીઓ છે તે લોકોની જે જરૂર
પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓ છે જેમ કે લોકો ટ્રાન્સપોર્ટ ત્યાં રહેવાની વ્યવસ્થા અને જમવાની આ પણ વ્યવસ્થા ગુજરાત સરકાર ત્યાં ગાડી એ લોકો પરીક્ષાર્થીઓ માટે કરે એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે. અંકલેશ્વરની એએસઆઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા 2 સ્થિત ઓફિસને તસ્કરો નિશાન બનાવી નળ સહિતનો પ્લમ્બરિંગનો સામાન મળી કુલ 54,000થી વધુનું મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરતના કતારગામ સ્થિત માનસી ફ્લેટમાં રહેતા રાજુ થોભણ વદાણીની અંકલેશ્વરની ઈએસઆઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા 2ના મકાન નંબર 103માં ઓફિસ આવેલ છે, જે ઓફિસમાં કન્સ્ટ્રક્શનને લગતો સામાન મૂકવામાં આવ્યો છે. જે ઓફિસની બાજુમાં આવેલ મકાન નંબર 104નો દરવાજાનું તાળું તોડી તસ્કરો તેઓની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા મોંઘીદાટ કંપનીના નળ, કન્સીલ કોક, ફ્લશ કોક મળી કુલ 54,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના બિલ્ડિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેમાં એક તસ્કર અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી બહાર નીકળતો નજરે પડી રહ્યો છે. ચોરી અંગે જીઆરડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામસભાના જરૂરી ઠરાવ ન હોવા બાદ પણ અનુસૂચિત 5 અને 6 વિસ્તારમાં જમીન સંપાદન માટે જીએમડીસી રાજપાડી લિંકનાઇટ પ્રોજેક્ટ દ્વારા ખાનગી ઓફિસ શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જીએમડીસી દ્વારા પડવાણિયા ગ્રામ પંચાયત પાસે મહેસૂલી અભિપ્રાય માંગવામાં આવેલ, જે બાબતે પંચાયત દ્વારા જમીન સંપાદન ન થાય તેવો ઠરાવ કરેલ, તેમ છતાં સંપાદનની કામગીરી શરૂ કરવા ખાનગી મકાનમાં જીએમડીસી નિગમની ઓફિસ શરૂ કરતા પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર અપાયું છે. પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 5 જેટલા ગ્રામજનોએ ઝઘડિયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી જીએમડીસી દ્વારા પડવાણિયા ખાતે સંભવિત જમીન સંપાદન કરવાના હેતુ માટે ખાનગી જમીનમાં ઓફિસ ભાડે રાખવામાં આવતા પડવાણિયા, ડમલાઈ, દરિયા, પીપળીપાન તથા ગુલા ફરિયાના ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા વિરોધ સાથે આવેદનપત્ર સુપરત કરાયું છે. હાલ નવો પ્રોજેક્ટ મોજે, આમોદ, ડમલાઈ, મોરણ, પડાલ, પડવાણિયા અને શિયાલીના વિવિધ સર્વે બ્લોક નંબરોમાં કુલ 1400 હેક્ટર ચોરસ મીટર વિસ્તારમાં લિગ્નાઇટ ખનીજની માઇનિંગ લીઝ માટે અભિપ્રાય માંગ્યો હતો. આ માંગણી સંદર્ભે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આ જમીન સંપાદન ન થાય તેવો તારીખ 25/2/2022 રોજ ઠરાવ કરવામાં આવેલો હતો. સરકારના નિયમ મુજબ તારીખ 21/12/2022 રોજ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા રાખવામાં આવેલી. પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવેલ કે જીએમડીસી રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ન થાય તેવો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ હતો. આવેદનપત્ર આપવા માટે 5 ગામના ગ્રામજનો તથા ખેડૂતોએ મોટી સંખ્યામાં ઝઘડિયા સેવા સદન ખાતે ઉપસ્થિત રહી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને આ મુદ્દે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી. આ જો અમે જીએમડીસીએ જે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે સંપાદન માટે ઓફિસ ખોલેલી છે એના વિરોધમાં અમે સમગ્ર ગ્રામજનોને, ખેડૂત ભાઈઓ, પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર અપાવ્યા છે કે અમારી પંચાયતમાં જે ગેરકાયદેસર ઓફિસ ખોલીને બેઠા છે એ ઓફિસ જો 2 દિવસમાં બંધ નહીં થાય તો અમે સમગ્ર ગ્રામજનો, ડમલાઈ, પડવાણિયા, મોરણને બધા ખેડૂતો જીએમડીસીની હેડ ઓફિસે જઈને ધરણા પર બેસીશું અને ઓફિસ બંધ કરાવીશું અને જો એ ઓફિસ બંધ નહીં થાય તો એ જે પણ થશે તો તેની સમગ્ર જવાબદારી જીએમડીસી તંત્રની રહેશે. આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના ખામરટી પોઈન્ટ પાસે આવેલ એગ્રો બિઝનેસ સેન્ટરના ગોડાઉનમાં થયેલ ચોરીમાં ગોધરાની કુખ્યાત આડપત્રી ગેંગને નર્મદા એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડી આ ગુનો રિટેક કરી 4 આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. આ અંગે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબે દ્વારા ડિટેક્શન અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પત્રકારોને વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે નાંદોદ તાલુકાના ખામર ગામે એગ્રી બિઝનેસ સેન્ટર નામની દુકાનના તાળા ઠંડીની રાત્રે તૂટતા, જેમાં દવા છાંટવાનો, બેટરીવાળા પંપ, બોટ મશીન તથા જુદી જુદી જંતુનાશક દવાની ચોરી ઝડપી, આઈસર ટેમ્પો 1 મળી કુલ કિંમત રૂપિયા 11,15,657 નો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે. ગુનાની તપાસમાં એલસીબી શાખાની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના ખાનગી તથા સરકારી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ મરૂન કલરનો આઈસર ટેમ્પો નંબર GJ07YZ4848નો મુદ્દામાલ લઈ જતો હોય, જે આઈસર ટેમ્પાની ઝડપી લીધી હતી. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર કુખ્યાત તાડપત્રી ગેંગ દ્વારા ચોરીનો સામાન હાલોલ ગોધરા કે
अन्य જગ્યાએ વેચાયેલ ન હોય જેથી આડાઅવળી જગ્યાએ છુપાવી રાખેલ અને તાડપત્રી ગેંગ આ ચોરીનો સામાન આઈસર ટેમ્પોમાં ભરી હાલોલથી નીકળી બોડેલી નસવાડી થઈ મહારાષ્ટ્ર અથવા ભરૂચ તરફ ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા માટે નીકળી ગયેલ હોવાની ચોક્કસ બાતમી હાલોલ ખાતેની એલસીબી સ્ટાફની ટીમને મળતા એલસીબીએ નર્મદાને કાર્યવાહી હાથ ધરી હતી. આઈસર ટેમ્પામાં બેસેલા ચાર ઇસમો તથા આઈસર ટેમ્પોની ઝડપીમાં તપાસ કરતા મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી 11,15,657 સીઆરપીસી 102 મુજબ કબજી કરી આરોપીઓને સીઆરપીસી કલમ 41(1)(d) મુજબ અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. રાત કે સમય મેં ગુના હુઆ થા 4-5 કે બીચ મેં તો જો વિશ્વાસ પ્રોજેક્ટ કે અંદર રાજપીપળા ટાઉન મેં જો કેમેરે લગે હુએ ઉસમેં સે એક કેમેરા વડિયા જગતના કા પે હૈ તો ઉસ કેમેરે કે અંદર યે જો મુદ્દામાલ ગયા ये बड़े व्हीकल में जाएगा ऐसा हमें अंदाज़ा था. तो उस व्हीकल का नंबर वहाँ से हमें मिला. उस नंबर से हमने वो व्हीकल की तपास की तो वो व्हीकल आनंद जिले का था. जो ओनर था उस ओनर ने सेकंड और थर्ड पार्टी को बेचा हुआ था और थर्ड पार्टी ने जिसको यूज़ करने के लिए दिया हुआ था वो जो ताड़पत्री गैंग है जो चोरियाँ करती है हाईवे के ऊपर उसका मेम्बर था ऐसा हमें पता चला. उसके ऊपर से गोधरा जिले में हमने जो हमारे खानगी बातमीदार थे उनको जब एक्टिवेट किया तो उससे पता चला कि चोरी हुई है इन्होंने की है और मुद्दामाल जो है ये आइशर में उसी गाड़ी में भरकर बेचने के लिए लेके जा रहे हैं. ऑब्वियसली ये बड़े हाईवे को नहीं अंदर के हाईवेज को यूज़ करते तो हमने अपने जिले के गोदाम चेक पोस्ट पर और अन्य चेक पोस्ट पर भी लोग लगाए हुए थे लेकिन गोदाम चेक पोस्ट पर इनको इंटरसेप्ट किया गया और वहाँ पे 4 आरोपियों के साथ पूरा मुद्दामाल रिकवर हुआ है. उसके ऊपर अभी तक 17 गुना दाखिल है. पैरोल पे कब कब छूटा है उसकी माहिती मेरे पास अभी नहीं है लेकिन टोटल 17 गुना उसके ऊपर है. बाकी भी जो आरोपी जैसे मुश्ताक है उसके ऊपर 13 गुना है और जो दो आरोपी अरेस्टेड हुए हैं उनके ऊपर 3 और 2 ऐसे गुना है तो इनका गुनाही इतिहास तो काफ़ी बड़ा है. हमारे इंट्रोगेशन में अभी तक उन्होंने 9 गुना की कबूलत की है अलग अलग जगह पे. ये इंटरेस्टेड गैंग ऑपरेट करती है महाराष्ट्र गुजरात और राजस्थान तीनों राज्यों में उन्होंने गुना किया है. इन्वेस्टिगेशन में और भी बहुत सारी चीज़ें खुलने की संभावना है. इनका जो मोडस ऑपरेंडी उसके हिसाब से बड़े गाड़ी में जो गोडाउन में अलग अलग चीज़ें रखी जाती वो चोरी करते थे तो इन्होंने इस बार तो पेस्टिसाइड वगैरह चोरी किया लेकिन इससे पहले इन्होंने जैसे लोखंड का सड़िया चोरी किया हुआ है. उसके बाद जैसे अलग अलग जगह पे खास करके हाईवेज हो हाईवे के ऊपर कंटेनर के अंदर कोई दूसरा कीमती मुद्दा माल हो तो ऐसा मुद्दा माल चोरी करने की ये टेव रखते हैं. मतलब 22 में अक्टूबर महीने में पैरोल रजा उसको मिली थी 7 या 8 दिन की. उसके ऊपर वो फिर से हाजिर नहीं हुआ और पैरोल जंप हुआ था उसका. कोई कि उसके गुना है उसमें 16 गुना उसने किए हुए. बाकी इन्वेस्टिगेशन में वो और कोई गुना में इन्वॉल्व था या नहीं था वो आने वाले समय में पता चलेगा. गुड न्यूज फॉर कॉमर्स इंग्लिश मीडियम. निधि विद्या भवन इंग्लिश मीडियम स्कूल वन ऑफ द बेस्ट इंग्लिश मीडियम स्कूल ऑफ भरूच स्टार्टेड कॉमर्स स्ट्रीम. एडमिशन ओपन 11th एंड 12th कॉमर्स इंग्लिश मीडियम फ्रॉम एकेडमी ईयर 2023-2024. हाईली एक्सपीरियंस्ड टीम ऑफ टीचर्स एनसीईआरटी प्रैक्टिस एंड ओरिएंटेड सिलेबस टू टीच मोर. इंडस्ट्री इंटर्नशिप विथ एम्फेसिस ऑन प्रैक्टिकल लर्निंग ऑफ टेली अकाउंटिंग GST and online taxation and bank visits and many more new initiatives. Supportive and friendly environment to encourage student to achieve full potential. For detailed guidance and coaching for CA Foundation, CS and ICW and professional studies. Plot number 4748, Sri Rangkrupa Society near Tulsidham Bharuch. Phone number 02642-229951. मोबाइल नंबर 7096301788 7043941511 एंड यू कैन ऑल्सो ईमेल अस nidhividyamandir@gmail.com. शिल्प उत्सव टूक समय माटे ज एनआरआई अने विंटर स्पेशल शिल्प उत्सव ज्यां रेडीमेड गार्मेंट ज्वेलरी फर्नीचर हेन्डलूम हेन्डीक्राफ्ट नी एक थी एक अवनवी 300 थी पण वधु चीज वस्तुओ
ફ્રી એન્ટ્રી, પાર્કિંગની વિશેષ વ્યવસ્થા અને હા, સરકારી ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે સમય સવારે 11 થી રાત્રે 10 કલાક સુધી. જે આપની ગૃહ ઉપયોગી વસ્તુઓની ખરીદી માટે મુલાકાત લો શિલ્પ ઉત્સવ ઓપન ગ્રાઉન્ડ હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં જાડેશ્વર રોડ તુલસીધામ ભરૂચ. પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમ રાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર મયંક પરીખ તેમજ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી, MS ઓર્થો હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાત ડોક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ નિષ્ણાત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. માં કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97-378-55-550, 0-24-42-263-108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ. પેપર લીક કાંડ મુદ્દે ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્રોશ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સહિત એમની ટીમ પાસે સરકાર રાજીનામા લઈ લે તેવું ચૈતર વસાવાએ કહ્યું હતું. સરકાર કાયદો નહીં બનાવે તો સરકારની સામે જઈ રોડ પર ઉતરી જન આંદોલન કરશું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક 552 જગ્યાની પરીક્ષા માટે રાજ્યના વહીવટીતંત્ર પણ છેલ્લા કેટલાક દિવસોથી તનતોડ તૈયારી કરી હતી. ગુજરાતના 33 જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર રવિવારે સવારે 11 થી 12 કલાક પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 70,000 કર્મચારીઓનો સ્ટાફ અને 7,500 પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવાયા હતા. રાજ્યમાં 939 રૂટ, 42 જેટલા સ્ટ્રોંગરૂમ અને 229 ફ્લાઇંગ સ્કોડ પણ રચી દેવાઈ હતી. બીજી તરફ પરીક્ષાના દિવસે જ એ પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રખાઈ હતી, જેથી સરકારી નોકરી મેળવવા દિવસ રાત તંતોડ મહેનત કરવતા 9,53,723 પરીક્ષાર્થીઓના ભવિષ્ય ધૂંધળા બની ગયા છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ સેલંબા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે છોટાઉદેપુર, આણંદ, ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસે જ આવી પહોંચ્યા હતા. કડકડતી ઠંડીમાં રહેવાની વ્યવસ્થા ન થતાં કેટલાક વિદ્યાર્થીઓએ તો ST ડેપોમાં, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ મંદિરમાં રાત ગુજારવી પડી હતી. હવે તેઓ પરીક્ષા આપવા માટે સેન્ટર પર જવા કે તરત પેપર ફૂટી ગયું એવી માહિતી મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા મા બાપ પાસે પૈસા ન હતા તો અનાજ વેચી ભેગા કરેલા પૈસા અમને આપ્યા, ત્યારે અમે પરીક્ષા આપવા આવી શક્યા છે. આ સરકાર વિદ્યાર્થીઓ સાથે મજાક કરી રહી છે. અગાઉ પણ ઘણા પેપરો ફૂટ્યા છે, પણ કોઈ કાર્યવાહી કરી નથી. સરકારને પેપર ફૂટવાનું કોઈ દુઃખ છે જ નહીં. પેપર ફોડનાર સામે સરકારે કડક પગલાં લેવા જોઈએ. જેણે પણ પેપર ફોડ્યું છે એમને અમારી હાય લાગશે. અમને સરકારી નોકરી મળશે એવા સપના સાથે અમે છેલ્લા 2-3 વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. સરકારના વાંકે અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે. ક્લાસ કરીએ છે હવે, એટલે ક્લાસમાં તો ફીસ તો લેવાના જ, દર વર્ષે અલગ અલગ. એવું તો છે નહીં કે 6 મહિના કર્યા અને પછી એ લોકો જ્યાં સુધી પાસ ના થાય ત્યાં સુધી
એક્ઝામ નહીં આવે ત્યાં સુધી કે ફી ના ભરવા માટે ના પાડે એવું તો છે નહીં. એ લોકોના 6 મહિના પૂરા થાય એટલે ફીસ તો એ લોકો લેવાના જ છે, ભલે એક્ઝામ આવે કે ના આવે. બિચારા ગરીબ લોકો તો એના પર જ ડિપેન્ડ છે ને, એ લોકો કોઈ બિઝનેસ બી નહીં કરી શકતા. એ લોકોને ખાલી એક જ ઓપ્શન છે, ગવર્મેન્ટ જોબની તૈયારી કરે અને એમાં એના થ્રુ આગળ વધી શકે અને ફેમિલીને થોડું સારું જીવન આપી શકે એ લોકો. હા, ચૂંટણી વખત તો બહુ બધો કહે છે કે આ છે તેવું છે બધું આવી રીતના કહે છે, તો હવે કેમ નહીં? એક વાર નહીં થયું, બે વાર નહીં થયું, બહુ બધી વાર પેપર ફૂટે છે અને સેન્ટર પર જાય પછી ખબર પડે છે કે પેપર ફૂટી ગયું. કેટલા બધા ધક્કા ખાવા પડે છે. તો બીજી બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચાની ભાજપ સરકારના રાજમાં 14 જેટલી ભરતી પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે. બેરોજગાર યુવક યુવતીઓના મા બાપ પેટે પાટા બાંધી ભણાવ્યા એમના ભવિષ્ય સાથે ચેડા કરનારની તુરંત ધરપકડ થવી જોઈએ. હવે આ વિદ્યાર્થીઓ માનસિક રીતે પડી ભાંગશે. પેપર લીક વિરુદ્ધ સરકાર કાયદો બનાવે. સરકાર જો કાયદો બનાવશે તો અમે એમની સાથે છીએ અને જો કાયદો નહીં બનાવે તો સરકારની સામે જઈ રોડ પર ઉતરી જન આંદોલન કરીશું અને જરૂર પડી તો વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સહિત એમની ટીમ પાસે સરકાર રાજીનામા લઈ લે એવી અમારી માંગ છે. આ બાબતે ગંભીરમાં ગંભીર કડકમાં કડક કાયદા બનાવો. અમે તમારી સાથે છે, તમે કડક કાયદા બનાવશો તો. પણ જે પણ લોકો આમાં જવાબદાર છે એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓ સાથે આ રીતના યાતના અને પીડા વેઠાવેલી છે એમના પર કલમ લગાડીને એમને કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરો. અને જે વિદ્યાર્થીઓને આ છેલ્લી 2017માં ભરતી લેવાયેલી, પછી એને 2018માં એ ફોર્મ ભરાયા, આજે વિચાર કરો ને 9 લાખ વિદ્યાર્થીઓ રાત્રે ઠંડીમાં જે તે કેન્દ્ર પર સવારે પહોંચે છે અને ભાડે રૂમ રાખીને બધાના સગાવાલા હોતા નથી, ત્યારે આવી તકલીફમાં આજે પણ સરકાર જો ગંભીરતાથી કાયદો ના બનાવે તો આવનાર સમયમાં અમે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાના છે. અને આવનાર સમયમાં જો સરકાર આમના પર કડક કાર્યવાહી ના કરશે અમે રોડ પર પણ આવીશું અને વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું. નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે સરકારી ગ્રાન્ટમાંથી રસ્તાની બાજુમાં બ્લોક નાખવાનું કામ મંજૂર થયા બાદ બારોબાર ગુણવત્તા વિનાના બ્લોક ખાનગી માલિકીની જગ્યામાં નાખવા સામે ઉભો થયેલો વિવાદ વધુ ઘેરાયો છે. કેલ્વીકુવા ગામે સરકારની ગ્રાન્ટમાંથી રસ્તાની બાજુમાં બ્લોક નાખવાના કામને મંજૂરી મળી હતી. બ્લોકનું કામ શરૂ થતા જ ગુણવત્તાને લઈને ગામના જાગૃત નાગરિકે વાંધો ઉઠાવી તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જેના પગલે TDO તત્કાલ તલાટીને સૂચના આપી કામ બંધ કરાવ્યું હતું. કામ બંધ કરાવતા જ ભ્રષ્ટાચારનો પોપડો સપાટી પર આવ્યો હતો, જેમાં સરકારી ગ્રાન્ટના બ્લોક આમ આદમી પાર્ટીના એક આગેવાનની ખાનગી માલિકીની ઘરની જગ્યામાં નાખવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ કામ બંધ કરાવવા છતાં તેમની હુકમની અવગણના કરી 2 દિવસ પહેલાં ફરી કામ શરૂ કરાતા મામલો વધુ ગરમાયો હતો. પોતાના હુકમની અવગણના થતાં TDO પણ લાલઘૂમ બન્યા હતા. તેમણે બીજી વખત તલાટીની સૂચના આપી કામ પુનઃ બંધ કરાવ્યું હતું, જેના પગલે ભાજપના આગેવાનોએ આમ આદમી પાર્ટીની તરફેણમાં રહી બ્લોક બેસાડવા એડી ચોટીનું જોર લગાવતા ભાજપની ઇજ્જતના લીરે લીરા ઉડ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકારી ગ્રાન્ટના બ્લોક નાખવામાં કૌભાંડ કરનાર સામે સરકારી તંત્ર કડક હાથે પગલાં લેશે કે પછી બધું ઠેરના ઠેર. કેલ્વીકુવા ગામમાં સરકારી ગ્રાન્ટના બ્લોક હલકી ગુણવત્તાના હોવાના વિવાદમાં ખાનગી માલિકીની જગ્યામાં બ્લોક નખાતા હોવાનું બહાર આવતા સ્થાનિક ભાજપના આગેવાનો પણ હવે સમગ્ર મામલે ઢાંક પીછોડો કરી મામલો રફેદફે કરવા મેદાનમાં આવ્યા છે, જેના આમ જનતામાં ઘેરા પ્રત્યાઘાતો ઊભા થયા છે. ત્યારે જો સરકારી ગ્રાન્ટના બ્લોક આમ આદમી પાર્ટીના આગેવાનના ખાનગી માલિકીની જગ્યામાં નખાય તો મામલો મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધી પહોંચે તેવી સંભાવનાઓ ઊભી થઈ છે. નેત્રંગ પોલીસે મોજા ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા બુટલેગરના મકાનમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કુલ ₹30,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોજા ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા સંજય જગુ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગરના મકાનના સિમેન્ટના પતરાની અંદર બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની 298 બોટલ કબજે કરી હતી અને 29,000નો દારૂ તેમજ ફોન મળી કુલ 30,000ના મુદ્દામાલ સાથે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપનાર ટીમરોલિયા ગામના બુટલેગર દયારામ રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના સરફુદ્દીન ગામ પાસે નર્મદા નદીમાં એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વરના સરફુદ્દીન ગામ પાસે નવનિર્મિત બની રહેલ બુલેટ ટ્રેનના બ્રિજ પાસે એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ નદીમાં નજરે પડ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતા મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોય આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઓળખ સહિત વાલી વારસોના સંપર્ક કરવા તેમજ મૃત્યુ પાછળના કારણો માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત રાજ્ય સહકારી સંઘ, ભરૂચ જિલ્લા સહકારી સંઘ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં જિલ્લાની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ હોદ્દેદારોનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયેલ સેમિનારનો શુભારંભ કરાવતા રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીને ક્રેડિટ સોસાયટીઓને સહકારી ક્ષેત્રના પાયાની ઈટ ગણાવી નાના ગામડાઓ સુધી નાના અને મધ્યમ વર્ગના લોકોને ધિરાણ કરી ક્રેડિટ સોસાયટીઓ મહત્વનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું. સાથે સહકારી કાયદાઓ બદલાઈ રહ્યા છે ત્યારે કાયદાઓને સમજી વહીવટ કરવા તાકીદ કરી ધરમધક્કા ખાવા ન પડે તેની સાવચેતી રાખવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ સહકારી આગેવાન એક સંસ્થામાં ડિસ્કવોલિફાય થાય તો અન્ય તમામ સહકારી સંસ્થાઓમાં પણ તેને દૂર કરવા માટેનો કાયદો હવે આવી રહ્યો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ઘનશ્યામભાઈ અમીનને ગુજરાતના સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતા તરીકે ઓળખાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે વ્યાજકુરોના દૂષણને દૂર કરવા સહકારી ક્ષેત્રએ આગળ આવવું જોઈએ. નાના ધિરાણ અને સારા ધિરાણ કરી ક્રેડિટ સોસાયટીઓ લોકોને શાહુકારોના શોષણમાંથી બચાવી શકે છે. સેમિનારમાં સતત ત્રીજી વખત વાગરા વિધાનસભા બેઠક પર વિજેતા થનાર ધારાસભ્ય તરીકે અરુણસિંહ રાણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રેષ્ઠ અને પારદર્શક વહીવટ બદલથી નાંદોદ ગરુડેશ્વર તાલુકા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ રાજપીપળાના હોદ્દેદારોનું ઘનશ્યામભાઈ અમીન અને અરુણસિંહ રાણાના હસ્તે સન્માનિત કરાયા હતા. સેમિનારમાં ભરૂચ જિલ્લા ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ ફેડરેશનના પ્રમુખ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કન્સલ્ટન્ટ આરપી રાવલે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના હિસાબો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ વસલાબેન, પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, માનદ મંત્રી રવિન્દ્રસિંહ રાણા, ગુજકોમ સોલના ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના દિલીપભાઈ પટેલ સહિત સહકારી આગેવાનો અને 70થી વધુ સહકારી મંડળીઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 30 જાન્યુઆરી 1948 રોજની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. 30 જાન્યુઆરી 1948 રોજ તે સાંધ્ય પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને ગોળીઓ મારી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધન શુદ્ધિ જેવા વિચારો ભારતના પુનઃનિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વના અને પ્રસ્તુત છે. જેમની 75મા નિર્વાણ દિને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના વિચારોનું સ્મરણ કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સુલેમાન પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ પૂજ્ય બાપુજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજ ગાંધીજી કી 75મી પુણ્યતિથિ પર હમ સબ મૌજૂદ હૈ ઉન્હે શ્રદ્ધાંજલિ દેને કે લિયે. આશા રખતે હૈ કે ઉનકે દિખાયે હુએ માર્ગદર્શન ઓર ઉનકે વિચારો પર યે દેશ હમેશા કાયમ રહે ઓર અટલ રહે. પરમ પૂજ્ય મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથિ નિમિત્તે આજે કોટી કોટી વંદન કરીએ છીએ. સમગ્ર દેશ અને દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનાર એવા પૂજ્ય બાપુને આજે સતત નમન કરીએ છીએ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળાના જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં નર્મદા જિલ્લા સહિત ભારતને રક્તપિત મુક્ત બનાવવાની સૌ કોઈને શપથ લેવડાવી સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત આયોજિત રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે રક્તપિત રોગ પૂર્વ જન્મના પાપ કે શ્રાપનું પરિણામ નથી. વહેલું નિદાન, નિયમિત સારવાર અને કાળજીથી રક્તપિતને જડમૂળથી સમાપ્ત કરી શકાય છે. રક્તપિતથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે રક્તપિત અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે.
વધુમાં તેઓએ રક્તપિત્ત વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને પીડિત દર્દીઓ માટે તેની સારવારને સઘન બનાવી નર્મદા જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રક્તપિત્ત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે જૂની સિવિલ હોસ્પિટલથી રેડક્રોસ બ્લડ બેંક રાજપીપળા સુધી યોજાયેલી રેલીમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રેલીમાં બેનર્સ પ્લેકાર્ડ્સના માધ્યમથી લોકોને અનેક સ્લોગનો થકી રક્તપિત્ત અંગે જાગૃત કર્યા હતા, જેમાં આ રેલીને રાજપીપળાના નગરજનોનો આવકાર મળ્યો હતો. ડૉક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલી જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવાના ઉમદા પ્રયાસોને વધુ મજબૂત કરશે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના દર્દીઓના ઉત્થાન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે ખૂબ જ સરાહનીય પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર હેતલ ચૌધરી આ કાર્યક્રમ અને રેલી સંદર્ભે ચામડી ઉપર ચાઠું, જેમાં સંવેદનાનો અભાવ હોય, ચહેરા અથવા કાનની બૂટમાં સોજો અથવા ગાંઠો જણાય તો રક્તપિત્ત હોઈ શકે. આવા લક્ષણો નજરે પડતા જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ રક્તપિત્ત રોગ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો. નર્મદા જિલ્લામાં મહાત્મા ગાંધી નિર્વાણ દિવસથી તારીખ 13 ફેબ્રુઆરી એટલે કે 1 પખવાડિયા સુધી ચાલનાર આ અવેરનેસ કેમ્પેનનો ઉદ્દેશ્ય લોકોમાં રક્તપિત્ત રોગ બાબતે જાગૃતિ લાવવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા ખાતે રક્તપિત્ત નિવારણ કાર્યક્રમ સિવાય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જન્મજાત ખોડ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોના આરોગ્યની તપાસણી કરાઈ હતી. રક્તપિત્તને નાથવા માટે અને રક્તપિત્તના દર્દીઓને સમાજના લોકો સાથે કેવી રીતના સારી રીતે રાખી શકાય અને એમની સાથે સંવેદનાની સાથે એમની સાથે લાગણીથી એમની સાથે જોડાઈ શકાય એ માટે લોકોને જાગૃત કરવા માટે અને રક્તપિત્ત એ એક કોઈ એવો રોગ નથી કે જેનું કોઈ નિરાકરણ નથી લાવી શકતા, એની કોઈ દવા નથી, એ જે લોકોના મનમાં જે એક ભાવના જાગૃત થઈ ગયેલી છે એને દૂર કરવા માટેનું જનજાગૃતિ માટેનો આજના દિવસનો આ એક કાર્યક્રમ છે. અને આજના દિવસે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસના સાથે સાંકળીને એમણે જે લોકોની સેવા કરી હતી અને રક્તપિત્તના દર્દીઓને સમાજના લોકોની સાથે જે જોડવાની કોશિશ કરી હતી, એટલે જ આજના દિવસે એન્ટી લેપ્રસી ડે દિવસ ઉજવવામાં આવે છે. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એક સ્વપ્ન છે કે 2030 સુધીમાં રક્તપિત્તને દેશમાંથી એને નિર્મૂલન કરી નાખવાનો અને સમાજના જે આ રક્તપિત્તના દર્દીઓ છે એને સમાજના લોકોની સાથે સહભાગી બનાવીને સાથે રાખીને એમને સારું સન્માન આપવાનું એક કામ કરવાનું છે. એમની જે સારવાર છે એ પણ સરકારમાં આપણને સિવિલ હોસ્પિટલમાં બધી વિનામૂલ્ય મળી શકે છે કે પોતાનો નિભાવ કરી શકે એ માટેના એમને 800 રૂપિયા પ્રતિમાસ એમને આપવામાં પણ આવે છે. આમ સરકારશ્રીના માધ્યમ થકી લોકો આ રક્તપિત્તના દર્દીઓની સાથે સંવેદના કેળવે અને એમને સાથે આત્મીયતાથી જોડાય એ જ આ એક અભિગમ છે. ભરૂચની વરેડિયા ચોકડી પાસે સમા હોટેલ નજીકની ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ભરૂચના ઓએનજીસી રોડ પર આવેલ નવીનગરી ખાતે રહેતા શંકર ચીમન વસાવા દૂધ ભરવા માટે મોટરસાયકલ નંબર GJ16BF3349 પર જતા હતા. તે દરમિયાન વરેડિયા ચોકડી પાસે આવેલ સમા હોટેલ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર AR01T 78-55 બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શંકર વસાવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ખાનગી ટ્રાવેલ્સે લક્ઝરી બસનો ચાલક પોતાને ટ્રાવેલ્સ સ્થળ પરથી લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે પાલેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નારાયણ વિદ્યા વિહાર શાળામાં સલાડ ડેકોરેશન સ્પર્ધા યોજાઈ હતી. નારાયણ વિદ્યા વિહાર શાળામાં અંગ્રેજી માધ્યમના ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે સલાડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 28 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ફાસ્ટફૂડ, જંક ફૂડથી દૂર રહી તાજા અને લીલા તેમજ કાચા ખાઈ શકે તેવા શાકભાજીમાંથી મળતા પોષક તત્વ અને વિટામિનની જાણકારી મેળવી શકે તે હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કુમારી વિશ્વાબેન અને નિર્મળાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભક્તિ અને આસ્થાના અનેરા પ્રતિક ધામરોડ ખોડિયાર મંદિરે ખોડિયાર જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર સુરત નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ધામરોડ ખોડિયાર માતાજીનું મંદિર ભક્તિ અને આસ્થાનું અનેરું પ્રતિક છે, જ્યાં માં ખોડિયારના બેસણા છે. મંદિરે દૂર દૂરથી લોકો અહીં દર્શને આવે છે. આજે ખોડિયાર જયંતી નિમિત્તે ભક્તોનું ઘોડા પૂર ઉમટ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 7 પેઢીથી આહિર સમાજ દ્વારા અહીં સેવા પૂજા કરવામાં આવે છે.
માતાજીને શૃંગાર કરવામાં આવ્યા હતા. નજીકમાં મંગળોર તાલુકો, અંકલેશ્વર તાલુકો, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, ટોટલી સુરત બધા આવે છે માતાજી. એ પ્રમાણે હવે કોઈની મનોકામના થાય છે. અહીંયા વાસણ પાણી બધું ફ્રીમાં મળે છે, કોઈ ચાર્જિસ લેતા નથી, બધું સેવામાં છે. જે ભક્તો દાન માટે અર્પિત કરે એ દાન પ્રમાણે કામ ચાલ્યા કરતું છું. અને તમને મીડિયા થ્રુ એક માહિતી આપું છું કે બહારનું કામ, પેલું બાંધકામ ચાલે છે હમણાં, જેટલી સેવા થાય એટલી મદદરૂપ કરજો. એ પ્રમાણે માતાજીનું કામ આગળ વધે, ધર્મશાળા બનાવતા છે કે આવનારા પદયાત્રા આવે છે એને રોકાવા માટે. એમની પાસે ભરું નથી લેતા કે કોઈ વ્યક્તિગત એ નથી એમ, તો એ પ્રમાણે તમે થોડીક મદદ કરજો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.